નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજનો દિવસ જૂનનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે. દુનિયાના તમામ પિતાઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. પિતા એક એવો વ્યક્તિત્વ જે સંતાનને ખૂબ જ ચાહે છે પણ વ્યક્ત કરી શકતા નથી. પોતાના સપનાઓ અને ઈચ્છાઓને નેવે મૂકીને સંતાનોના બધા જ સપનાઓ સાકાર કરવામાં પોતાનું સર્વસ્વ આપી દે છે. દુનિયામાં માતા પર તો સૌથી વધારે સાહિત્યો અને કવિતાઓ લખવામાં આવી છે પણ પિતાની કરુણા અને પ્રેમ વિશે તો ક્યાંય ઉલ્લેખ જ નથી. પિતા એ તો ઘરનું અસ્તિત્વ છે, તેમના ગુસ્સા પાછળ પણ પ્રેમનો સાગર વહે છે. જવાબદારીનું એક સરનામું, જરૂરિયાતની તિજોરી, બાળકોનું વિશ્વ અને ઘરનો પાયો એટલે પિતા. તમે જ્યારે હિંમત હારી ચૂક્યા હોય ત્યારે તમારો સહારો બને તે પિતા. જીવનના તમામ તોફાનો સામે ઢાલ બનીને તમારી રક્ષા કરે તે પિતા. આપણને જીવન આપે તે માતા અને જીવતા શીખવાડે તે પિતા. આજનો દિવસ જૂનનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે. દુનિયાના તમામ પિતાઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. 9 વર્ષની ઉંમરે પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યો તો ઘણા બધા લોકો મને જોઈને કહેતા કે ભાઈ તમારા ઉપર ભગવાનની કૃપા છે. અને જ્યારે નાની ઉંમરે સફળતા મેળવી તો બધા જનું કહેવું હતું કે તારી કિસ્મત બહુ સારી છે. અને મારા મમ્મી પપ્પાને મળીને બધા એમ કે તમે કેટલા બધા ભાગ્યશાળી છો કે સ્નેહ જેવો દીકરો તમારા ત્યાં આવ્યો. પણ સાચે કહું તો મને કહેવું જોઈએ લોકોએ કે તું કેટલો ભાગ્યશાળી છે કે આવા માતા પિતાના ત્યાં તારો જન્મ થયો. જે પિતાએ મારી કાબિલિયત સમજી અને મને મોકો આપ્યો કે બહુ જ નાની ઉંમરે હું કંઈક આવું કામ કરી શકું છું. તમને નવાઈ લાગશે જાણીને કે જ્યારે હું 3-4 જ વર્ષનો હતો ત્યારે અમારા ત્યાં એક પબ્લિક સ્પીકિંગના ક્લાસીસ મારા ફાધર ઓર્ગેનાઇઝ કરતા, બધા મિત્રોને ઇન્વાઇટ કરતા અને ફ્રીમાં જગ્યા આપતા. એ લોકોએ સવાલ પૂછ્યો તો કે તમે આ ફ્રીમાં અમને કેમ જગ્યા આપી રહ્યા છો, તમને શું ફાયદો? અને ત્યારે મારા ફાધરે કીધું હતું કે એ બાને સ્નેહ કંઈક શીખશે. અને ત્યારે એમણે પૂછ્યું કે એ તો એટલો નાનો છે કેવી રીતે શીખી શકશે અને અહીંયા બેસતો પણ નથી. ત્યારે એમણે કહ્યું હતું કે જે વ્યક્તિ વાંસળી બનાવે એના બાળકને શીખવવું ના પડે કે વાંસળી કેવી રીતે વગાડવી, એ આપોઆપ શીખી જાય છે. મારા ફાધરનું એ સમયે જ્યારે હું 3-4 વર્ષનો હતો ત્યારે વિઝન હતું કે મારો દીકરો સ્ટેજ ઉપર આવશે અને લોકોને કંઈક શીખવશે. અને આજે આ વસ્તુ સંભવ થઈ છે. તો ફાધર્સ ડે ઉપર હું કહેવા માંગીશ કે આજે હું જે છું એમાં મેક્સિમમ રોલ મારા ફાધરનો છે. જ્યારે અમે ભાડાના મકાનમાંથી મારું કરિયર ચાલુ કર્યું 17 વર્ષની ઉંમરે, તો મારા ફાધર મારા બિઝનેસના પહેલા ટીમ મેમ્બર અને એમ્પ્લોય બન્યા. અને એમણે બ્રોશર્સ પણ વેચ્યા, મારા માટે સેલ્સનું કામ પણ કર્યું અને મારા ઇવેન્ટ્સમાં વાયરો લગાડીને માઇક પણ સેટ કર્યું. તો ફાધર્સ એક એવા વ્યક્તિ છે કે જે કદાચ કોઈ દિવસ આપણને એ નથી જતાવતા બોલીને કે કેટલો પ્રેમ કરે છે, પણ ઘણું બધું આપણા માટે કરીને એ જણાવે છે કે આપણને કેટલો બધો પ્રેમ કરે છે. અને એક્ઝેક્ટલી આ જ સ્ટોરી છે મારા જીવનની, મારા ફાધર સાથેની. અને એટલે હું જેટલું પણ ફાધર્સ ડે ઉપર શુક્રગુજાર થઉં એમનું, એટલું ઓછું છે. આજે હું જે છું મારા સેમિનાર્સ વર્કશોપ્સમાં હંમેશા મારા ફાધરના હું એક્ઝામ્પલ આપું છું કે જે રીતે એમણે મને મોટો કર્યો છે, સપોર્ટ આપ્યો છે, તે ટોટલ ક્રેડિટ ફોર માય સક્સેસ ગોઝ ટુ માય ફાધર.
આકાશ આંબવાની પ્રેરણા આપતા ભગવાન, સંતાનો માટે પિતા, ભાગ્ય વિધાતા, આજીવન સ્તંભ બની ઘરને સાચવનાર પિતા, જીવનમાં પિતાની હાજરી સૂરજ સમાન, આપણા અસ્તિત્વને ઓળખ આપનાર પિતા, પરિવારને છાયા આપનાર વૃક્ષ એટલે પિતા, મુશ્કેલીઓમાં પણ સદાય હસતું વ્યક્તિત્વ એ પિતા, પોતાના સપના ભૂલી સંતાનો માટે જીવનાર પિતા, માતા આંસુનો દરિયો અને પિતા સંયમની દિવાલ, હાર ન માનવા અને આગળ વધવાનું શીખવાડે તે છે પિતા. નમસ્કાર, હું હાસ્ય કલાકાર એટલે કે સ્ટેન્ડઅપ કોમેડિયન અમિત ખુવા. ફાધર્સ ડે નિમિત્તે વિશ્વના તમામ પિતાઓને, એમના દીકરાઓને, દીકરીઓ તરફથી અને પૂરી દુનિયા તરફથી હેપી ફાધર્સ ડે વિશ કરું છું. હાસ્ય કલાકાર તરીકેની મારી કારકિર્દી મેં ઉંમરના 8મા 9મા વર્ષે શરૂ કરી હતી. મારા પપ્પા પોતે નાનપણમાં થિયેટર એક્ટર હતા, રિટાયરમેન્ટ પછી ફરી એમણે એમનું એક્ટિંગ કરિયર શરૂ કર્યું છે. એટલે એમની અંદરના કલાકારને મારી અંદર બહુ નાની ઉંમરે એમણે જોઈને મને કીધેલું, બેટા તું તારે કર, બેઠો જો. એટલે નાનપણથી પછી આપણે લોકોને હસાવવાનું ને જોક બોલવાનું આજે કરિયર છે શરૂ કર્યું. આવું કંઈ ક્રિએટિવ ફિલ્ડમાં કરિયર બનાવવાની આટલી નાની ઉંમરે છૂટ પણ અને સપોર્ટ પણ મળે એના માટે મા બાપ બહુ ક્રિએટિવ અને ખૂબ સરસ મજાના હોવા જોઈએ. મારી મમ્મી વિશે તો હું આ વાતને બહુ યુનિક રીતે રજૂ કરીને ઘણા જોક વર્ષોથી વિડીયોઝમાં, ટેલિવિઝન ઉપર, લાઈવ કાર્યક્રમોમાં પણ બોલું છું. પપ્પા ઉપર જોક બનાવવાના મેં હમણાં હમણાં શરૂ કર્યા છે. બાપુજી પણ મારા બહુ યુનિક છે. મારી ને મારા પપ્પાની નાનપણથી એવી જોડી છે, મને હિમોફિલિયા નામનો એક ડિસીઝ છે, એના કારણે મારી સાથે કોઈ એક વ્યક્તિને હંમેશા રહેવું જોઈએ અને રહેતા હોય છે. તો પપ્પા નાનપણથી, હું ઘણો મોટો હતો ત્યાં સુધી, મારી સાથે જ દરેક જગ્યાએ કાર્યક્રમમાં બધે આવતા. એટલે બધાને એમ લાગતું કે આ તમારા મોટા ભાઈ. એટલે મેં કીધું તમે આમને યંગ કીધા કે મને ગયડો કીધો. એવી અમારી જુગલ જોડી કલાકારની દુનિયામાં ગુજરાતમાં પ્રખ્યાત છે. બીજી મજાની વાત છે કે પપ્પા વિશે હું જોક બોલું છું ને એક ખાસ કહેતો આવું છું, પપ્પા પ્રાઉડ ઓફ યુ કહેવામાં ક્યારે નથી શરમાતા. અને મારા જ નહીં, આપણા બધાના પપ્પા. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ ઉપર મારી કોઈ પણ પોસ્ટ તમે જુઓ, નીચે પપ્પાની કમેન્ટ હશે જ એમ. પછી એ ચા પીવાની પોસ્ટ હોય કે પ્રોગ્રામની પોસ્ટ હોય, ખાલી ગુડ મોર્નિંગની હોય, પણ પ્રાઉડ ઓફ યુ કહેવામાં જરાય નહીં અચકાતા. એમ દુનિયાના તમામ દીકરાઓ અને દીકરીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે, જે આ સુંદર પ્રોગ્રામ માણી રહ્યા છે, એમને કહેવું છે કે જેમ આપણા બાપુજી આપણને પ્રાઉડ ઓફ યુ કહેવામાં ક્યારેય ખચકાતા નથી પબ્લિક પ્લેટફોર્મ પર, એમ આપણે પણ એમને ગર્વની નજરથી નિહાળીએ છીએ. આપણને પણ એમના પર ગર્વ છે જ, તો એ ગર્વને છત્તો કરવો, એટલે કે ગર્વને વ્યક્ત કરવો, એ આપણી જવાબદારી છે. ખાલી ફાધર્સ ડેના આજના દિવસે નહીં, પણ વર્ષના દરેક દિવસે, દરેક દિવસની દરેક ક્ષણે આપણે એ ગર્વને એમના સુધી પહોંચાડીએ, વ્યક્ત કરીએ, એમને મહેસૂસ કરાવીએ. દુનિયાના તમામ પિતાઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, એ તમને ખૂબ બધું ચાહે છે, એ વ્યક્ત કરશે આજથી મારો આ વિડીયો જોઈને. આ ચોક્કસ એવી અપેક્ષા સાથે ફરી એક વખત તમામ પિતાઓને, તેમના દીકરા દીકરી અને પૂરી દુનિયા વતી હેપી ફાધર્સ ડે. સંતાન માટે પિતા એટલે વિશ્વાસ, તાકાત, ડર, પ્રેરણા અને પ્રેમનો સરવાળો. નાની મુસીબતમાં માં યાદ આવે, પણ જીવનની મોટી મુશ્કેલીઓમાં તો બાપ જ સાંભળે. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવી ગઈ હોય ત્યારે હૃદયમાંથી એક અવાજ જ આવે છે કે પપ્પા બેઠા છે ને, બધું સાચવી લેશે. પિતા વિનાની જિંદગી અકલ્પનીય છે. પિતા તો ઘરની છત્ર છાયા છે. માતા જનની છે તો પિતા પાલનહાર છે. હાય, નમસ્તે, હું છું રાજેશ કવા. હું એક વોઇસ એક્ટર છું. ક્યાંક ને ક્યાંક મને આ ડેફિનેશન ખટકે છે, ફાધર્સ ડે અને મધર્સ ડે. એક દિવસ તો હોય જ ન શકે યાર, આખી જિંદગી જેમણે આપી દીધી છે અને એમના માટે એક દિવસ, એટલે ચાલો ઠીક છે, આપણે માની લઈએ. તો ફાધર્સ ડે, પપ્પા, પપ્પા એટલે પડછાયો, પડછાયો પોતાના બાળકોનો, પોતાના કુટુંબનો, પરિવારનો પડછાયો.
હું મારા પપ્પાની વાત કરું તો મારું નાનપણ આમ બહુ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ પણ હું કહી શકું. અમે લોકો એક ચોલમાં રહેતા, અને મુંબઈની વાત કરું જો ચોલમાં રહેતા. આમ તો હું કાઠિયાવાડી છું, ભાવનગર મહુવાનો, તો ત્યાંથી 70s અમે લોકો મુંબઈ આવી ગયા હતા. તો ચાલીમાં રહેતા ત્યાં દરેક નાની મોટી જે પણ વસ્તુ છે એ પપ્પા તહેવારોમાં હંમેશા પૂછતા. બાકી તો પપ્પા બિઝી હોય, બરાબર, તહેવારોમાં ક્યાં કેટલી કેટલે સુધી એમની પહોંચ છે એ અમને નથી ખબર, પણ હા એ અમને પૂછતા આ લેવું છે કે આ લેવું છે, આ જોશે કે આ જોશે, શું જોઈએ દિવાળીમાં, શું જોઈએ કપડાં છે. એમને ખબર ન હોય, મમ્મીને ખબર હોય બધું, કપડાં છે, આ છે, નથી તે છે, નથી ચાલ લઈ આવીએ. તો ક્યારે કોઈ પાબંદી નથી આવી. કદાચ એમણે એક વસ્તુ એમની ઈચ્છા પૂરી ઓછી પૂરી કરી હશે, એક શું 10 ઈચ્છા એમની ઓછી પૂરી કરી હશે, પણ મને અથવા મારા ભાઈ બહેનોને હંમેશા શું જોઈએ છે. અને ખરેખર કહું તો એમણે તો કોઈ શોખ પાળ્યા જ નથી, અને અમને કોઈ શોખ કરતા અટકાવ્યા નથી. આ ખરેખર બહુ જ કિંમતી વાક્ય છે. એટલે અમારો દરેક પ્રયત્ન અત્યારે રહે છે, મારો, મારા ભાઈનો, ફેમિલીનો, કે એમની દરેક ઈચ્છા અમે પૂરી કરીએ. અમે ફાધર્સ ડેમાં અમે લોકો ઊભા છીએ પપ્પાની સાથે, કેમ કે પપ્પા તો હંમેશા ઊભા હતા, હવે અમારો વારો છે. તો આપ સર્વને હેપી ફાધર્સ ડે. બ્રાન્ડેડ કપડાં અને શૂઝ સામે તેમના ઘસાયેલા ચપ્પલ એ વાતની સાબિતી આપે છે કે સંતાનના જીવનમાં પિતાનું સ્થાન કોઈ લઈ જ ના શકે. બીમાર પડે તો કોઈને જણાવ્યા વિના ચૂપચાપ દવા લઈ લે, અને સંતાન બીમાર હોય તો પડવાનો વિચાર કર્યા વિના જ ડોક્ટર પાસે દોડી જાય. નોકરી પર જમવાનો સમય ના મળે તો પણ ભોજન વગર દિવસ કાઢનાર પિતા પોતાના પરિવારનું પેટ ભરાય એ બાબતનું પૂરતું ધ્યાન આપે છે. પિતાથી ઉત્તમ નિસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા બીજી શું હોઈ શકે? મતલબ પિતા, ફાધર, બચ્ચાના ફ્યુચર માટે મને એક રોલ મોડલ તરીકે જોઈએ છે. તો હું પણ મારા પિતાના થ્રુથી ઘણું શીખ્યો છું. મારા પિતાજી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા, ફ્લોપ નું એક લેબલ લાગી ગયેલું હતું. હી વોઝ અ ફ્લોપ ડિરેક્ટર, એસોસિએટ રાઇટર, ડાયરેક્ટર હતા. પણ એકવાર કોઈ માણસ ડાયરેક્ટર બની જાય ફિલ્મના, ત્યાર પછી કોઈ પાછો આસિસ્ટ કરવા નથી માગતો. તો બચપનથી હું થિયેટર કરતો હતો પિતાજી સાથે, એટલે એમને જ મને પ્રેરિત કીધો એક્ટર બનવા માટેને. તો આજે હું એક સક્સેસફુલ એક્ટર બન્યો છું, તો એની ક્રેડિટ બી મારા પિતાજીને જાય છે. મારા ડીએનએમાં પણ જે છે તેને માટે મારે મારા ફાધરને થેન્ક્સ કહેવું જોઈએ છે. તો ઘણા મારી કરિયર બાબત સર, અને એક એક કહે ને કે ફેલિયરમાંથી માણસે કેમ આગળ આવવું જોઈએ, બીકોઝ મારા ડેડી એટલા ફેલિયર જોયેલા હતા. તો એ ફેલિયર્સો જોઈ જોઈને આપણે શીખી ગયા કે કોઈ બી નિરાશા નહીં થવી જોઈએ. કંઈ બી નિષ્ફળ કાર્ય હોય એના પરથી અનુભવ લઈને એને કેમ સફળ બનાવવું એ ઘણું જરૂરી છે. તો આજે હું દરેકે દરેક ફાધર્સને નમન કરું છું. સૌને બધાને હેપી ફાધર્સ ડે અમે બધા તરફથી. તમે છો તો અમે છીએ. આજે અમે જે મકામ પર પહોંચ્યા છીએ
એ માટે અમે અમારા ફાધર્સનું કન્ટ્રીબ્યુશન મેઇન કહીએ છીએ કે એમના મોટિવેશનથી આજે અમે આટલા આગળ વધ્યા. હેપી ફાધર્સ ડે, થેન્ક યુ ડેડ કે તમે અમને પ્રેરિત કરી ને આજે જે મકામ પર છીએ તે માટે. પિતાની હાજરીમાં હૂંફ કરતા વધારે ધાક અનુભવાય. કામમાં રચી પચી અને ચૂપચૂપ કામ કરતી એ વ્યક્તિને કોઈ પણ મૂંઝવણ અંગે પૂછો તો સલાહનો પિટારો ખુલાઈ જાય અને તેના માર્ગદર્શન હેઠળ સઘળા કામ પાર પડી જાય. સંતાનો માટે પિતા હીરો હોય છે. એક દીકરી હંમેશા એમ જ ઈચ્છે કે તેનો ભાવિ પતિ તેના પિતા જેવો જ હોય. પિતાને જોતો એવું લાગે જ નહીં કે આજે વ્યવહાર અને પરિવાર સાચવવામાં ખોવાયેલો આ વ્યક્તિ એક સમયે દોસ્તોની મહેફિલમાં ઝૂમતો મોજીલો માણસ રહી ચૂક્યો છે. માટે કશુંક કરવા માંગતા હો તો એમને ગિફ્ટ આપો, બીજું બધું આપો, એ બધું બરાબર છે. પણ ખરેખર કેવી ગિફ્ટ આપવી જોઈએ તો કે સાયકોલોજીકલ ગિફ્ટ આપવી જોઈએ. કેવી ગિફ્ટ આપવી જોઈએ કે એમને સાંભળો તમે, એ ખૂબ જરૂરી છે. એમની વાતો સાંભળનાર કદાચ અત્યારે કોઈ નહીં હોય, એવું બની શકે કે એમની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે તમે એક જગ્યા, એક પ્લેટફોર્મ પૂરું પાડો તો એ કદાચ સૌથી સારી ગિફ્ટ ગણાશે. ઘણીવાર એવું લાગે છે કે મમ્મી રડતી હોય છે પણ પપ્પા રડતા નથી, એવું નથી હોતું. મર્દ કો ભી દર્દ હોતા હૈ, એટલે તમારે એ પણ સમજવું પડશે કે ફાધરના મનમાં પણ એવી કોઈક વાત હોય કે જે જાણવાની જરૂર હોય તમારે એઝ અ સન, એઝ અ ડોટર. તો તમે એમના મિત્ર બનો. અત્યાર સુધી માતા પિતાને આપણે કહેતા આવ્યા છીએ, અમે તો ખાસ કહેતા આવ્યા છીએ કે તમે બાળકોના મિત્ર બનો. પણ હવે હું સંતાનોને કહું છું કે તમે માતા પિતાના મિત્ર બનો. એમની સાથે બને એટલું અંતર ઓછું કરો, તમે ઇમોશનલ અંતર ઓછું કરો અને એમના મનને જાણવાનો પ્રયાસ કરો. ઘણી બધી વખત એવું પણ બનશે કે એ લોકો એમની જૂની જૂની વાતો કરશે, એમના પાસ્ટને ભૂતકાળને બહુ જ યાદ કર્યા કરશે, તમને કંટાળો પણ આવશે કે આ કેટલી વાર એકને એક સ્ટોરી સાંભળવાની. પણ આ સ્ટોરી સાંભળવી જે છે ને એ જ એમની માનસિક વ્યથાનો ઉપચાર છે, એટલે તમારે એ પણ સાંભળવું ખૂબ જરૂરી છે. સમય ના હોય ક્યારેક એવું બની શકે તો તમે ફોન કરીને કે વિડીયો કોલથી કે બીજી ત્રીજી રીતે સંપર્કમાં જરૂર રહો, એમને તબિયત પૂછ્યા કરો. અને ઘણા બધા લોકોને કદાચ એવું બને કે માતા પિતા સાથે કોઈક ડિસ્ટન્સ પડી ગયું હોય, અંતર હોય કે હાર્શનેસ હોય કે ડ્રાયનેસ હોય, તો એવા સંજોગોમાં તમે શાંત રહો. તમારે એમના માટે ખરાબ બોલવું જરૂરી નથી હોતું. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે બધા જ માતા પિતા એકદમ બુકમાં હોય કે એકદમ આપણે કલ્પનામાં, આદર્શમાં જે વિચાર્યા હોય એવા ના પણ હોય, એવું બની શકે. સંતાનો પણ એવા ના હોય, એવું પણ બની શકે. તો દરેક સ્થિતિમાં એડજસ્ટમેન્ટ કરતાં શીખવું પડે. અને જેમ હું માતા પિતાને કહું છું કે તમારા બાળકોની તમે સરખામણી બીજા બાળકો સાથે ના કરો, એવું હું સંતાનોને પણ કહું છું કે તમે તમારા માતા પિતાની સરખામણી બીજા માતા પિતા સાથે ના કરો. એ તમારા પેરેન્ટ્સ છે, તમારા પેરેન્ટ્સ છે, એટલે તમે એમની નજીક. ખોવાઈ જવાની બીકથી પપ્પાનો હાથ પકડી રાખીએ. નાના હોઈએ અને મંદિરે જઈએ એટલે દર્શન કરવા પપ્પાના ખભા પર બેસીએ.
આપણને વર્ષો પછી વાતનો ખ્યાલ આવે છે કે ખભા પર બેસાડનાર પોતે જ ઈશ્વર છે. નાનપણમાં ઘરની આર્થિક સ્થિતિનો ખ્યાલ રહેતો નથી, ત્યારે મારા મિત્રએ લીધું એટલે મારે પણ જોઈએ. એ જીદ પૂરી કરતા પિતાને ક્યારેક સોરી કહેવાની પણ ઈચ્છા થઈ જાય છે. પાને હું ખૂબ પ્રેમ કરતો અને કરું છું. મારા પિતાજી એ મારા ગુરુ, મારો આદર્શ જે ગણો એ હતા. આજે મારી તંદુરસ્તીનું રહસ્ય કદાચ એ મારા પિતાજી જ છે. 94મા વર્ષની એમની બર્થડે, એમનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. મારા કદાચ એ વધારે તંદુરસ્ત હતા, પણ અચાનક સાયલન્ટ એટેક આવ્યો અને અમે છોડીને ચાલ્યા ગયા. 94 વર્ષ સુધી ખૂબ જ તંદુરસ્ત રહ્યા. ક્યારેય અમારી પાસે પાણીનો ગ્લાસ પણ એમણે માગ્યો નથી, એટલા આત્મનિર્ભર. હું ઇનામ મળ્યું. મારા ઘણા બધા ગુરુઓ કહે છે કોલેજના કે જીતેન્દ્ર ઠક્કરે કોલેજની અંદર વીમો ઉતરી ગયો નાટક કરેલું દામુ સાંગાણીનું, એમાં ડાઘુનો એક જ મિનિટનો નાનો રોલ કરેલો ને એમાં ઇનામ મેળવી ગયેલો. મને યાદ છે મારા પપ્પાએ મને શીખવેલું, ભલે તારે બોલવાનું ન હોય પણ તું આવું આવું કરજે. અને મેં એ એક્ટિંગ એ નાટક દરમિયાન કરી અને મારી નોંધ લેવાઈ. ત્યાર પછી કોલેજમાં પણ હીરો બની ગયો. આમ મારા પપ્પાની સાથે મારી ઘણી બધી યાદો છે. મારા મમ્મી વહેલો સ્વર્ગવાસ થયો, પપ્પા એકલા હતા, એટલે અમે બંને જણા સિંગાપુર અને થાઈલેન્ડના પ્રવાસે સાથે ગયેલા. ત્યારે અમારી સાથે આવેલા બીજા ઘણા બધા કપલ્સ અમને કહે કે પહેલી જ વાર અમે જોયું કે કોઈ બાપ અને દીકરો વિદેશના પ્રવાસે આવી રીતે ગયા હોય. અને બધાની સાથે મેં મજા કરી. મને એમ થતું કે મારા પપ્પા હવે એકલા રહ્યા છે તો એમને કોણ કંપની આપશે, ચલો પપ્પા આપણે બે જઈએ, હું ને મારા પત્ની તો ગમે ત્યારે જઈશું. આવી રીતે મારા પપ્પા સાથેની ઘણી બધી યાદો. પપ્પા હંમેશા મારા હૃદયમાં છે, હંમેશા જીવંત રહેશે. અને પળે પળ હું ક્યાંક ખોટું કરતો હોઈશ તો એ મને અટકાવશે કે બેટા આપણાથી આવું ના થાય. આ મારા પપ્પા. મારા પપ્પાને ફાધર્સ દિવને ખૂબ ખૂબ યાદ કરું છું, વંદન કરું છું, નમન કરું છું. મારા પપ્પાનું નામ જમુભાઈ હીરાલાલ ઠક્કર. એ એક આદર્શ શિક્ષક તરીકે જીવ્યા. પાટણ, પાલનપુર અને અમદાવાદમાં છેલ્લે સ્વસ્તિક હાઈસ્કૂલમાં એ રહ્યા. અને ત્યારબાદ નિવૃત્તિ બાદ પણ એમણે ઘણા વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું. તો આપ સૌ પણ હજી હેપી ફાધર્સ ડે છે. અને અમારા ફેમિલીમાં વર્ષોથી ફાધર્સ ડે હોય, મધર ડે હોય, વેલેન્ટાઇન હોય, કોઈ ઉજવે નહીં. કારણ કે માન્યતા છે કે આ બીજી અમેરિક બીજી છે, ફોરેનની ચીજો છે. અને આપણે તો રોજ ફાધર મધર ઘર જ છે, જોઈન્ટ ફેમિલી રહીએ છીએ. આપણે શું ફાધર ડે કે મધર ડે કે સિસ્ટર ડે, રોજ જ ફાધર ડે છે, એવરી ડે ઇઝ ફાધર ડે. પણ આજે મને ખાસ કહેવામાં આવ્યું છે એક મેસેજ, અને આ મેસેજ એટલે હું ખાસ આપું છું કે કિંગ ઓફ સ્ટેટ એટેચમેન્ટ છે. My father left us after 85 years, 2 years back. But today, he is with us as if he was earlier also. Aaja kursi pe aisun ye bhi rehta hai. Ye hai ki hamara papa ka various stages of my life ma ye bahut jo eva various bol raha hai. Mai tano ho to tab hum no farm to je mane pal pal mein shikshar aap sin college ma yo je mne gyan aap jo college ki batare thi this time બિઝનેસમાં આવ્યો તો બિઝનેસમાં એક રીતે એક એટલી યુનિક સ્ટાઇલથી એક મને ઇંગત કરવામાં આવ્યો ઇન ઓલ ફેરીસ. અને એક ફ્રીડમ જે એમને મને આપેલી છે સ્કૂલ કોલેજ છે. અને પછી એ ફાઈસી મારા માટે બી એક લેસન છે. અને મારા જે લકીની 4 સંતાન છે, જે છોકરા મેં
અને હું અગર રિયલ લાઈફમાં અચીવ કરવા માંગતો હોઈ શકે બહુ ડેફિનેટલી કે જે મારા ફાધરે મને એક પ્રિન્સિપલ્સ આપ્યા, જે મારા ફાધરે મને ટ્રેનિંગ આપી, જે શિક્ષણ આપ્યું, જે થોડાક મોરલ્સ આપશે, એ હું મારા બધા બાળકોમાં ટ્રાન્સફોર્મ કરી શકું, જેથી તે એ લોકોના બાળકોમાં ટ્રાન્સફોર્મ થઈ શકે. આજની તારીખમાં એ જે લેગેસી આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ મારા પપ્પા પ્રમાણે, એ સૌથી મોટી લેગેસી. પૈસા નથી તો બંગલા ગાડી નથી, એ જે પ્રિન્સિપલની લેગસી આપણે વિરાસતમાં આપી શકીએ, એ જ મોટું મેસેજ મારા પપ્પાએ મને આપ્યું છે, જે આજે હું તમને બધાને આપવા માગુ છું, જેવા કે આ બધા માટે. અને મેસેજમાં એક બે બીજી ચીજ આપી છું કે ખાલી ફેમિલીનો વિચાર નહીં કરવો, આપણી કમ્યુનિટીનો વિચાર કરવો, અને સૌથી મોટું આપણા કન્ટ્રીનો વિચાર છે. એમ્સ આર બી વેરિયસ એસ્પેક્ટ્સ ઓફ ધ લાઈફ સ્ટાફ, કે હોમગાર્ડમાં સિવિલ સર્વિસમાં લોકો માટે કામ કરી ચૂક્યા છે, અમારા ફાંસી સોસાયટીમાં ફાંસી ધ્રમમાં રિલીજિયસની સોસાયટી માટે કામ કરી ચૂક્યા, સીએસઆરમાં ફાઉન્ડેશન ટ્રસ્ટમાં લોકોના ભલાઈ માટે કામ કરી શક્યા છે, અને વધારે ખબર છે ઇન્ડિયાના નંબર વન એન્ટરપ્રેનર તો હતા. તો એ જે કમ્ફિટ લાઈફ છે, ઓફ લાઈફ ઇઝ બ્યુટી, એના બી મારા પપ્પા એક જાતના રોલ મોડલ રહ્યા છે. અને મારી ઈચ્છા છે એ મેસેજ ઓફ જી થિંકિંગ લાઈફ ઓફ બ્યુટી, એ બી હું તમારા દ્વારા બધાને આપી શકું, તે મેસેજથી મારા દીકરા વાળા શિશ્રી વખતે આપી શકું. લાસ્ટમાં જતાં એક ડિફરન્ટલી પ્લેસ કે હું લખી છું કે મારો બીજો દીકરો અને ચોથું સંતાનનું નામ જ હરીશ છે મારા પપ્પા દ્વારા, અને એટલે તો હેપી ફાધર ડે ડેલી છે, કારણ કે મારો દીકરો હરીશ મારી સાથે. આજના ખાસ દિવસે એટલું જ કહીશ, પિતા એ તો ઘરનો મિનાર ગણાય, મોભી સ્વીકારી માન અપાય, ગુણગાન માના સર્વત્ર ગવાય, મહાનતા પિતાની રહે છુપાય. આજના દિવસે પિતાને ગળે લગાવી દઈએ, એમને એક ગિફ્ટ આપીએ, એમને ક્યારેય નહીં છોડીએ એવું વચન આપીએ, એમને કરેલા સંઘર્ષ ત્યાગ અને આટલી સારી જિંદગી આપવા બદલ આભાર વ્યક્ત કરીએ. કોટી કોટી પ્રણામ મહાન પિતા મારા, તમારી હાજરી માત્રથી મારું જીવન સાર્થક જણાય. હેપી ફાધર્સ ડે. તો હાલ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.